सेवा एज परमो धर्म ना सूत्र ने सार्थक करता मोड़ासामा कार्यरत छे अन्नपूर्णा ट्रस्ट। अन्नपूर्णा ट्रस्ट नी सेवा के प्रवृत्तियों मात्र अरवली के मोड़ासा नहीं पण समग्र गुजरात भर में एक उच्च स्थान पाम्यु छे। अन्नपूर्णा ट्रस्ट दर्दियों ने अने श्रमिकों ने मात्र 2 रुपया में टिफिन सेवा नी साथे निःशुल्क आँख नी तपास तेमज मोतिया ना ऑपरेशन, दादा दादी नो विसामो, गर्मी में ठंडी मसाला छास, अपंग निराधार असक्त विकलांग लोगों ने मदद जेवी विविध सेवाकीय प्रवृत्तियों थकी ट्रस्टनी सेवाकीय सुवास 4 करोड़ प्रसरी छे। वात करिए तो अन्नपूर्णा ट्रस्टनी वात मानवामां न आवे तेवी छे, पण अन्नपूर्णा ट्रस्ट मात्र 2 रुपियामां आपती टिफिन सेवानी छे। तो अरवली जिल्लाना मुख्य मथक मोड़ासा आरोग्य नगरी तरीके पण ओळखाय छे। मोड़ासा खाते राजस्थान तेमज आसपासना जिल्लाओमांथी सारवार अर्थे आवता दर्दीओ अने परिवारजनोने मात्र 2 रुपियाना दरे टिफिन सेवा, भरपेट भोजन सेवा अपाय छे। साथे मजूरी माटे आवता श्रमिकोने पण 2 रुपियामां टिफिनमां दाळ भात, रोटली शाक जेवो पौष्टिक आहार આપવામાં આવે છે। મોંઘવારીના જમાનામાં 1993 વર્ષથી 31 વર્ષથી માત્ર 2 રૂપિયામાં હોસ્પિટલ સુધી દર્દીઓને પહોંચાડીને અવિરત ટિફિન સેવા કાર્ય કરતી આ સંસ્થા સાચા અર્થમાં અન્નપૂર્ણા સાબિત થઈ છે। અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા 31 વર્ષથી રોજના 500થી વધુ ટિફિન સેવા પૂરી પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। મારું નામ જયેન્દ્રભાઈ પંડ્યા છે, હું મોડાસાનો રહેવાસી છું। મોડાસાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંસ્થા એટલે અન્નપૂર્ણા ટ્રસ્ટ જે છે એ મોડાસાની સૌથી શ્રેષ્ઠ સંસ્થા છે। આ સંસ્થા એ ગરીબ જે દર્દીઓ છે, હોસ્પિટલમાં જે દર્દીઓ છે, એમને માત્ર 2 રૂપિયાના એક ઉચ્ચ દરે, ખાલી એનું સમાન જળવાય એટલા માટે 2 રૂપિયા, સરસ મજાનું ટિફિન પૂરું પાડે છે। દર્દીને, દર્દીના જોડે એક સગા હોય એને પૂરું પાડે છે અને એમની આતરડી ઠરે છે। સવારે 4 રસ્તાએ આપણે જોઈએ છીએ કે શ્રમજીવીઓ હોય છે, એ શ્રમજીવીઓને ભાખરી શાક, એમને મરચા અને આ બધું આપી અને એમને સરસ રીતે એ પોતાની ક્ષુધા સંતોષી શકે એના માટે અન્નપૂર્ણા ટ્રસ્ટ પ્રયત્ન કરે છે। અન્નપૂર્ણા ટ્રસ્ટ ટિફિન સેવાની સાથે આંખની તપાસ અને મોતિયાના ઓપરેશનની શુલ્ક સેવા કરી આપે છે। ત્યારે રોજના 50થી વધુ લોકો આંખોની તપાસ, નંબર અને મોતિયાની તપાસ કરાવવા આવે છે। ત્યારે ટ્રસ્ટની નેત્ર નિદાનની કામગીરીને જિલ્લાવાસીઓ બિરદાવે છે। સાથે અત્યારે પડતી કાળઝાળ ગરમીમાં દર વર્ષે અન્નપૂર્ણા ટ્રસ્ટના નિર્મલ છાસ કેન્દ્ર દ્વારા દર એપ્રિલ, મે, જૂન માસમાં ઠંડી મસાલા છાસ માત્ર 1 રૂપિયામાં વિતરણ કરવામાં આવે છે। ત્યારે ઠંડી મસાલા છાસનો વટે માર્ગુઓ શહેરીજનો લાભ લઈને આનંદ પણ વ્યક્ત કરે છે। હા, હું અમલાઈ ગામનો છું, એક અન્નપૂર્ણા ટ્રસ્ટ નામનો સાંભળ્યું હતું, એટલે ત્યાં ગાડી મોતિયોનું ઓપરેશન થાય છે તે દ્વારા અહીં આવ્યું। અહીં આવ્યા પછી મને સારી રીતે લઈ ગયા, લાયા, ઓપરેશન કર્યું, ડૉક્ટરો બહુ સારી રીતે બધી દવાઓ આપી અને મને જમવાનું, મૂકી જવાનું આ બધું બહુ સારી રીતે સેવાઓ કરી અને કોઈ તકલીફ જેવું નથી, ના કોઈ પૈસો નથી લેવામાં આવ્યો। મારું નામ પેન્દ્રકુમાર જગન્નાથ ત્રિવેદી છે, અહીંયા અન્નપૂર્ણા ટ્રસ્ટની ઉપર આવેલી ધી બ્રહ્મર્ષિ કેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં હું અત્યારે હાલમાં ડિરેક્ટર છું। ખાસ અન્નપૂર્ણા ટ્રસ્ટ એ મા અન્નપૂર્ણાના નામને સાર્થક કરે એવી આ સંસ્થા છે, જે છેલ્લા 11 વર્ષથી મોડાસાની અંદર આમ જનતાને, કોઈ પણ હોય, ગરીબ હોય, તવંગર હોય, માલદાર હોય, ગમે તે હોય, 1 રૂપિયાની અંદર સાતનું વિતરણ કરે છે 11 વર્ષથી। એનું સંચાલન બહુ સારું છે અને એને મફત ટિફિન જેવું પણ યોજના આ સંસ્થા ચલાવી રહી છે, એ ખરેખર મોડાસાની અને આ જિલ્લાની અને મોડાસા તાલુકાની જનતાને ખૂબ આશીર્વાદરૂપ સમાન છે। મોડાસાના વતનીઓ મુંબઈમાં રહીને પણ મોડાસાની ચિંતા કરે છે એવા શ્રીમતી કપિલાબેન જેબી શાહ, શિશુ મહિલા કલ્યાણ કેન્દ્રના સ્થાપક શ્રી જેબી શાહે આ ચિંતા કરી અને અહીંયા 3000 સ્ક્વેર મીટરનું ભવ્ય મકાન બનાવ્યું। આ ભવ્ય મકાનમાં આજે ઘણી બધી સંસ્થાઓ ચાલે છે। આજે મારે જે વાત કરવાની છે એ શ્રી તુલસીદાસ પીશા વિઝન સેન્ટરની વાત કરવી છે। દર બુધવારે અહીંયા આંખ બતાવવા માટે દર્દીઓ સવારે 8:30
10 વચ્ચે આવે છે અને ડૉક્ટર તેમની આંખો તપાસે છે. એમને જો મોતિયો હોય અથવા તો આંખની કોઈ પણ બીમારી હોય તો એની દવા આપે છે. અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા નિવૃત્ત થયેલ લોકો માટે દાદા દાદીનો વિસામો પણ કાર્યરત છે, જેમાં સિનિયર સિટીઝન લોકો અહીં આવે, વિવિધ રમતો રમે છે અને આનંદ માણી એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરી જીવન વ્યતીત કરતા નજરે પડ્યા હતા. અન્નપૂર્ણા ટ્રસ્ટે વય નિવૃત્ત થતા લોકોને સમય પસાર કરવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરતા સિનિયર સિટીઝનોએ અન્નપૂર્ણા ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. મારું બેન અરુણાબેન પરીખ છે, મારી ઉંમર 82 છે. મને આનંદ માટે હું અહીં આવું છું. મારો સમય પાસ થઈ જાય, ચા નાસ્તો હોય છે અને કેરમને બધા રમતા હોઈએ છીએ અને આનંદ માટે આવીએ છીએ. જયદીપ ભાટિયા, આર ફોર યુ ન્યૂઝ, અરવલ્લી.